આજે તમને બે ચાર સેમ્પલ આપું છું, એકદમ પ્રેક્ટિકલ અને પ્રેઝન્ટ સેમ્પલ, એ શું એમની દીર્ઘદ્રષ્ટિ છે અને 45 આગમોને શું પચાવ્યા છે. એમણે કલ્પેશભાઈના દીકરા કર્તવ્યને બોલાવીને કીધું, કર્તવ્ય કોઈ સ્કીમ બીમ ચાલે છે? અમે તમને તમારા ધંધાની વાત પૂછીએ તો તમને શું લાગે? મારા અમે તમારા ધર્મમાં માથું મારીએ છીએ? તમે અમારા ધંધામાં હું કામ માથું મારો છો? મહારાજે પૂછ્યું સ્કીમ બીમ ચાલે છે, એને વાત કરી. પછી જે મહારાજે કીધું ને અરમાન ઉતરી, આજ સુધી આ પાઠ ઉપર બેસીને અમે તમને એ જ વાત કરી, શ્રાવકથી મકાન બંધાવાય નહીં, મકાનમાં આટલું પાપ લાગે, મકાન બંધાવો સટ જીવનિકાની વિરાધના થાય, પણ આ ગીતાર્થ ગચ્છાધિપતિ જુઓ, જિંદગીમાં ન સાંભળ્યા હોય એવા ક્વોટેશન્સ, એવા સેન્ટેન્સ અને એવા જજમેન્ટ આ મહાપુરુષના મુખેથી મળે. મહારાજે કીધું કર્તવ્ય, જૈન સાધર્મિકો માટે કદાચ તમે કોઈ સ્કીમ બનાવો ને તો એ પાપનું કામ નથી, એ ધર્મનું કામ છે, એ પુણ્ય છે. કારણ એક સાધર્મિક 15 સાધર્મિકની વચ્ચે રહેશે તો ઓટોમેટિક ઘણા બધા પાપોથી બચી જશે. એક એપાર્ટમેન્ટમાં કોઈ નોનવેજ ખાતું હશે, કોઈ અબક્ષ ખાતું હશે, કોઈ કંદમૂળ ખાતું હશે, એની વચ્ચે કદાચ જૈન રહેશે ને, આવતીકાલે ઢીલો પડી જશે, એ એના ધર્મથી ભ્રષ્ટ થઈ જશે. એકલા સાધર્મિકો જ્યાં રહેતા હોય એવી સ્કીમ કદાચ તમે બનાવો, એમાં પાપ ગૌણ છે, ધર્મમાં મુખ્યા છે. ગઈકાલની વાત કરું, આ લલિતભાઈ બેઠા છે અહીં, બેઠેલા 5 સેમ્પલ જ આપી, સાવ મારી નજર સામે બેઠા છે. કીધું તમને ગઈકાલે સાંજે વાત કરી, એક ટાવર બનાવો, એની અંદર બધા સાધર્મિકોને રાખો, એકલા સાધર્મિક જૈન સાધર્મિક હોવા જોઈએ, ધર્મને બચાવવા માટે પાપ ગૌણ થઈ જાય, પાપનું કાર્ય ગૌણ થઈ જાય, આ એ મહાપુરુષ છે. તમારા શ્રાવકના આચારની પણ ચિંતા કરે છે અને આચાર્ય મહારાજે કીધું એમ સાધુ અને સાધ્વીના સ્વાસ્થ્યની પણ ચિંતા કરે છે. આ ધનપાલભાઈને બોલાવીને કીધું, ધનપાલભાઈ કોઈ સાધ્વીજી ભગવાનને તમે તમારી માં બનાવી છે? કીધું તું બોલા, તો વિચારમાં પડી ગયા સાધ્વીજીને આપણી માં કઈ રીતના બનાવાય. ધનપાલભાઈએ કીધું ના સાહેબ, અને સાહેબે ખુલાસો કર્યો, અમદાવાદની અંદર એક એક સંઘોની અંદર 5-5 પ્રાઇવેટ ઉપાશ્રય સાધ્વીજી ભગવાનના હશે કે નહીં હોય, એવરેજ 5-5 ઉપાશ્રય હશે. તમે મહારાજે કીધું, તમે ધનપાલ જૈન નગરના કોઈ એક સ્થાયી સાધ્વીજી ભગવાનનું ગ્રુપ હોય, એમાં કોઈ 80 વર્ષના માજી સાધ્વીજી હોય, એમને તમે તમારા બા તરીકે નિમી દો. દાખલા તરીકે તમારી બાએ દીક્ષા લીધી હોય તો તમે દર મહિને જાઓ કે ન જાઓ, એમને જે જરૂરિયાત પડે એ પૂરી કરો કે ના કરો, એક સાધ્વીજીને તમારી બા બનાવો. કોઈને બહેન બનાવો છે, કોઈને ભાઈ બનાવો છે, આ ભાઈ બહેન બનાવવાનું બંધ કરો, એની જગ્યાએ ઉંમર લાયક સાધ્વીજી ભગવંતને તમારી માં બનાવો, અને માં બનાવ્યા પછી એને માની માફક સાચવો, રોજ એકવાર જવાનું, કામકાજ હોય તો પૂછવાનું, અવસરે ઉભા રહેવાનું. આવી દ્રષ્ટિ આ મહાપુરુષ સિવાય ક્યાં જોવા મળે છે?